ને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાહેબ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો. સાહેબ, કઈ રીતની આખી કામગીરી અત્યારે ચાલી રહી છે અને કઈ રીતના પગલાં લેવામાં આવશે? અત્યારે ચીફ ફાયર ઓફિસર અને તમામ ફાયર ઓફિસર્સ અત્યારે ફિલ્ડ ઉપર છે. તમામ ટ્યુશન ક્લાસીસનું જાત ચકાસણી કરવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણપણે કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ના હોય તો એ તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરવા માટે, સીલ કરવા માટે અત્યારે આદેશ આપવામાં આવ્યું છે. અને કોઈ પણ રીતે કોઈ પણ જગ્યામાં, આ ખાલી ટ્યુશન ક્લાસીસ નહીં પણ રેસ્ટોરન્ટ હોય, હોસ્પિટલ હોય, આ તમામ જગ્યાઓમાં કોઈ પણ અગર ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ના હોય તો એ તમામ બિલ્ડિંગોને સીલ કરી નાખવા માટે આદેશ આપ્યા છે. અને જ્યાં સુધી ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ના હોય એ તમામ બિલ્ડિંગ ઓપરેટ ના થઈ શકે. સાહેબ, જે રીતે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે પછી જ તંત્ર હરકતમાં આવતું છે, આ પ્રકારે કે આવું શા માટે બનતું હોય છે? અગાઉ એક મહિના પહેલા તમામ જગ્યાઓમાં ક્યાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ છે, ક્યાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ નથી, જ્યાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ છે ત્યાં કાર્યરત છે કે કેમ, ફંક્શનલ છે કે કેમ, અને જ્યાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ નથી ત્યાં ફંક્શનલ છે કે નથી એ, અને અગર ના હોય તો એ બસાવવા માટે નોટિસ આપવામાં આવેલ હતા. ઘણા ખરા બિલ્ડિંગોમાં એ જે એક મહિના પહેલા જે સર્વે થયું હતું એ સર્વેના આધારે ઘણા ખરા બિલ્ડિંગોમાં લાગી ગયા છે. અત્યારે અગર આ તમામ બિલ્ડિંગો જે સર્વે થયેલા હતા આમાં કોઈ પણ બિલ્ડિંગમાં ના હોય તો તમામ બિલ્ડિંગને સીલ કરી નાખવામાં આવશે. સમયાંતરે આ ચકાસણી હાથ ધરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ રીતે કોઈ પણને છોડવામાં આવશે.